वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचे ॐ अवरिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामिनारायण भगवान श्रीहरि कृष्ण महाराजने श्रीघनश्यामाराजने जय <coughs> भक्तों ने जय श्री स्वामी नारायण સાગર ભગવાન શ્રી શ્રીહરિ નવલખા પર્વત ઉપર પધાર્યા જે સિદ્ધો છે જે વર્ષોથી યુગોથી સાધના કરનારા છે એવા સિદ્ધોને સત્ય જ્ઞાન કરાયું સિદ્ધોની અંતરદ્રષ્ટિ એટલે કે અંદરના નેત્ર ખોલી આપ્યા સિદ્ધોને પોતાની અંતરદ્રષ્ટિ દ્વારા પોતાની મોટી ભૂલ દેખાણી તમે સાધના કરી અમે આટલી સિદ્ધિ મેળવી શેના માટે નાસવંત એવા દેહને અવિનાશી બનાવવા માટે શક્ય છે દુખરૂપ એવા દેહને સુખરૂપ માનીને એને અમર કરવા માટે સિદ્ધોને પોતાની ભૂલ સમજાણી ભગવાન શ્રીહરિએ અંતે કહ્યું હે સિદ્ધો આત્મા એ જ સત્ય છે અજર અમર એવો આત્મા તેને પોતાનું સ્વરૂપ માની ભગવાન શ્રીહરી સિદ્ધોને કહે છે સોળમી ચોપાઈ ो निजमानि देह के गुण सब त्याग करहु सोनिजमानि रो देह के गुण सब त्याग करहु तब तुम परम अनू कृष्ण को कुहम दे कहे तब तुम પરમ અનુ કૃષ્ણ કુ હમસબ દેખ હે હે સિદ્ધો આત્માને જ પોતાનું સ્વરૂપ માનો દેહને દેહના બધા ગુણોનો ત્યાગ કરો ત્યારે જ તમે સર્વોત્તમ પરમ સુખ સ્વરૂપ શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર મારી જેમ પામશો આત્માના દિવ્ય પ્રકાશમાં પરમાત્માના સાક્ષાત દર્શન થશે શિક્ષાપત્રીમાં પણ મહારાજે આજ્ઞા કરી નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ મહારાજે એમ કહ્યું સાંભળો દાદા ઘણા હરિભક્તો એમ માનતા હોય કે અમે તો શિક્ષાપત્રીની એક પણ આજ્ઞા લોપતા નથી બધી આજ્ઞા પાળીએ છીએ મહારાજે એમ કહ્યું વ્યસન ન કરવું આ આજ્ઞા આપણે પાળીએ છીએ જુગાર વગેરે ન રમવું એ આજ્ઞા આપણે પાળીએ છીએ પણ મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી ત્રણ દેહથી પોતાના આત્માને પૃથક માની અને પછી ભગવાનની ભક્તિ કરવી આવી રીતે ભક્તિ કરીએ છીએ આપણે આપણી ભક્તિમાં ક્યારે આવો વિચાર પણ આવ્યો ખરો કે મારે ત્રણ દેહથી પૃથક થઈને ભગવાનને ભજવા છે આ સિદ્ધોની આ સાચા ભક્તોની આ ઉત્કૃષ્ટ સંતોની રીત છે આવી રીતે મહારાજની ભક્તિ કરે છે મહારાજે સિદ્ધોને કહ્યું પછી શ્રીહરિએ જેમ કહ્યું તેમ તે સિદ્ધો હૃદયમાં પ્રેમ રાખીને કરવા લાગ્યા પછી ત્યારે જ દેહાત્મક ગ્રંથિને છોડી નાખી અને સ્વયં પ્રકાશ શુદ્ધ સ્વસ્વરૂપના અભ્યાસમાં બધા જોડાઈ ગયા ગ્રંથિ એટલે ગાંઠ એક દોરો એક છેડો મારા હાથમાં હોય અને બીજો છેડો સામે ઘનશ્યામ કાકાના હાથમાં હોય અને એ દોરાની હું વચ્ચે ગાંઠો માળવા માંડું એક ગાંઠ બે ગાંઠ પાંચ ગાંઠ પચાસ ગાંઠ સો ગાંઠ તો દોરો શું થાય વાત સાચી ને દાદા વાત સાચી ને લાંબો દોરો પણ જેટલી ગાંઠો વાગે ને એટલો ટૂંકો થાય બસ એમ ભગવાને મનુષ્યનું જીવન તો સો વર્ષનું આપી જ દીધું છે પણ માણસે જેટલી ગાંઠો મારી છે ને આટી જેટલી પાડી છે ને સ્ત્રીની ગાંઠ ધનની ગાંઠ ગાડીની ગાંઠ બંગલાની ગાંઠ વૈભવની ગાંઠ આ ગાંઠવાળું જેટલું જીવન વધતું જાય ને આશક્તિ પ્રધાન જેટલું જીવન થતું જાય ને એટલું જીવન ટૂંકાતું જાય છે દેખાય છે ને એટલે કળિયુગના અંતમાં કહેવામાં આવ્યું કે માણસની આવરદા મેક્સિમમ વીસ વર્ષ હશે એટલી આસક્તિઓ વધશે એટલા ભોગવિલાસો વધશે એટલી બધી ગાંઠો વધી જવાની કે ભગવાનને સો વર્ષ માણસને જીવાડવો હશે ને તો પણ જીવી નહીં શકે સાચું જીવન એટલે કે આસક્તિ રહીતનું જીવન ઘણા બધા પ્રકારની આસક્તિ છેલ્લામાં છેલ્લી ગાંઠ છોડવાની હોય છે છેલ્લામાં છેલ્લી આસક્તિ તોડવાની હોય છે જે ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું કે જ્યારે દેહાભિમાનનો નાશ થાય છે ત્યારે જ કારણ શરીર છૂટું પડે છે અને કારણ શરીર છૂટું પડે છે ત્યારે જ અક્ષરધામના મુક્તોની સ્થિતિનો અનુભવ કરી શકે છે અક્ષરધામના મુક્તોની પંક્તિમાં બેસી શકે છે હું અને મારું આના કરતા મોટું અજ્ઞાન નથી સંસાર છોડીને નીકળી ગયા કદાચ મારું મારું છૂટી ગયું પણ એનો હુંકાર છે ને એનો અભિમાન છે ને ત્યાગનું માન છે ને દાદા બહુ ખતરનાક હોય છે હા એટલે આપણા ગુરુજી ઘણી વાર કથામાં કહે છે ગ્રહસ્થ ભક્ત માટે સ્ત્રીની સાથે વધારે પડતો વ્યવહાર હોવાને કારણે કામ જીતવો અઘરો છે એને સવારે જાગે ત્યારથી સાંજ સુધી સ્ત્રીનો બધી જ રીતે યોગ છે ગ્રહસ્થા ગ્રહસ્થાશ્રમી માટે કામને જીતવો જેટલો અઘરો છે ને એના કરતાં પણ વધારે ત્યાગાશ્રમી માટે માનને જીતવો અઘરો છે કારણ કે સાધુ નાનો હોય ત્યારથી તમારા જેવા મોટા મોટા હરિભક્તો પગે લાગે દંડવત કરે માન આપે અરે સ્વામી તમે આશીર્વાદ આપ્યા એટલે મારું આ કામ થઈ ગયું એ શોધી આવ્યો તું સતસંગ મારે ભજવાને ભગવાન આવ્યો તયે તારા અંગ રે નોતા મોટે અપમાન સહુ સંતને શીસ નામ તો રે થઈ દાસાનું દાસ ગુણ ગોવિંદજી ના રે જગથી થઈ ઉદાસ એ ગયું તારી ગાઠનું રે જે કમાણી હતી બધી ગુમાવી દીધી સંસારને છોડ્યા પછી પણ દેહનું માન દેહાધ્યાસ છોડવો એ અઘરો છે એટલા માટે કોઈએ કહ્યું ને હાથે કરીને છોડવું હાથમાંથી છોડવું હજી નહીં સમજાય ઉપરથી છોડવું એનું નામ ત્યાગ અંદરથી છોડવું એનું નામ વૈરાગ્ય હાથમાં કઈ વસ્તુ છે એને છોડી દેવી એનું નામ ત્યાગ પણ હૈયામાંથી એ વસ્તુ કાઢી નાખવી એનું નામ વૈરાગ્ય ત્યાગ નટકે રે વૈરાગ્ય વિના એક કરીએ કોટી ઉપાય ત્યાગ નટકે રે વૈરાગ્ય વિના એક વાતનો આનંદ થાય છે તમારા બધાના જીવન જોઈને એમ આનંદ થાય કે તમે હવે એ માર્ગે ચાલો છો અમારા બંને દાદા જુઓ કોઈ દિવસ એને અમે આમ પૂછીએ ક્યારેક ક્યારેક તપાસ કરવા માટે હા પણ દેખાય નહીં કહેવાય છે ને આસક્તિ માટે તો ઊંટ મરે ને તો પણ મોઢું આ શક્તિ કેવી છે એનું ખતરનાક સ્વરૂપ આ કહેવતમાં લખાયું ઊંટ મરે ને તો પણ મોઢું મારવાડ બાજુ રાખે આટલી ભયંકર આસક્તિ છે પણ ત્યારે એમ થાય કે ગામમાં ને ગામમાં રહેતા હોય પરિવાર નજીક હોય છતાં પણ હા આવે ત્યારે સામે જોઈ લીધું હૃદયમાં નહીં એમ વૈરાગ છે ને આ મંદિરમાં રહેવું વૈરાગ વિના રેવાય દાદા હમણાં છોકરાઓ રહેવા એવા મજાની વાત છે એટલે કહી દો એક છોકરો રાત્રે દોઢ વાગે રડવાનું ચાલુ કર્યું રાત્રે દોઢ વાગે તાત્કાલિક શ્રીજી સ્વામી ડોક્ટર તો એમના એ જ છે છોકરાઓના શ્રીજી સ્વામીને જગાડ્યા અને ભાઈ બહુ રડે છે અને છાનો રાખો ને પછી સ્વામીએ તો એને સમજાવ્યો કે મને મમ્મી વગર ઊંઘ નહીં આવેલો લાગણી બધી વસ્તુ સમજવા જેવી છે પણ આ કથા નીલકંઠ વર્ણીની કથા છે આ સિદ્ધોને આપેલા ઉપદેશની કથા છે જેણે ભગવાન સુધી પહોંચવું હોય એના માટેની આ કથા છે જેણે એક દિવસ આને આ દેહ કરીને ભગવાન સુધી પહોંચવાનું લક્ષ્ય બાંધું હોય એના માટે સાવધાન થાય એવી આ કથા છે સાચી વાત ને દાદા પછી શ્રીહરિએ જેમ કહ્યું તેમ તે સિદ્ધો હૃદયમાં પ્રેમ રાખીને કરવા લાગ્યા પછી ત્યારે જ ગ્રંથિને છોડી નાખી જે દેહને અમર કરવા માટે સાધના કરતા હતા છેલ્લામાં છેલ્લી એક જ ગાંઠ બચી હતી બીજી તો બધી ગાંઠ ખોલી નાખી હતી પણ ભગવાનની કૃપાથી સમજાઈ ગઈ કે આ ગાંઠ હજી નડે છે દેહને પણ પોતાનું સ્વરૂપ ન માન્યું સ્વયં પ્રકાશ શુદ્ધ સ્વસ્વરૂપના અભ્યાસમાં એટલે કે આત્માના સ્વરૂપમાં બધા મશગુલ થયા આ સિવાયના બીજા જે નવલાખ યોગીઓ હતા તેમનો જે દેહાધ્યાસ હતો તે પણ પોતાના સ્વરૂપનું ધ્યાન કરાવીને શ્રીહરિએ છોડાવી દીધો અને તે સહુનો મોક્ષ કર્યો જે રીતે યોગીઓ રાતે દેખાતા હતા તે હવે દેખાતા બંધ થઈ ગયા કેમ બંધ થઈ ગયા હવે મોક્ષ થઈ ગયો અત્યાર સુધી દિવસે દેખાતા નહોતા રાત્રે દેખાય દિવસે પાણી હોય એક કુંડમાંથી રાત્રે અગ્નિ પ્રગટ થાય આકાશમાં વાદળા છવાય એવી રીતે સીધો એક એક કુંડ ઉપર દેખાવા લાગે સવાર થાય આકાશના વાદળા જેમ વિખરાઈ જાય એમ દેખાતા યોગી બધા અદ્રશ્ય થઈ જાય આવી રીતે એક મહાન આશ્ચર્ય દરરોજ થતું પણ એ યોગીઓ દેખાતા હવે બંધ થયા કારણ કે આત્યંતિક મોક્ષને પામી ગયા ભગવાન શ્રીહરીની મૂર્તિ સુધી એ બધા પહોંચી ગયા તેથી સિદ્ધોને ઘણું આશ્ચર્ય થયું જે બાકી સિદ્ધ રહ્યા હતા એ બધાને નવલખા પર્વતના મનમાં પણ અપાર આશ્ચર્ય થયું તે બધા વારંવાર શ્રીહરિને વંદન કરવા લાગ્યા અને પર્વતે સાક્ષાત પધારીને કહ્યું હે પ્રભુ મારો હવે ઉદ્ધાર કરો હે પ્યારા મારો મોક્ષ થાય એવો મને વર આપો ત્યારે પ્રભુ શ્રીહરિએ મધુર હાસ્ય કરીને તેને ઈષ્ટ વર આપી દીધો અને દારૂણ બંધનથી તેનો પણ મોક્ષ કર્યો શ્રીહરિ તત્કાળ નવલખા પર્વત ઉપરથી નીચા ઉતર્યા દયાળુ શ્રીહરીને ઘણો જ આનંદ થયો હતો ત્યાંથી ઉત્તર દિશા તરફ ચાલતા થયા રામકોટ નામનું સ્થાન દૂરથી દેખાયું કેટલી સરસ અને પ્રેરણાદાયક કથાઓ આવે છે એક જ પગથિયું ચડવાનું બાકી હતું અને અટક્યાતા સીધો ક્યારેક ક્યારેક આપણને પણ એવું લાગે કે આપણે પણ એકાદ પગથિયું ચડવાનું બાકી હોય અને જો સાવધાન નહીં રહીએ ને તો ભરતજીને ખાલી એક જ પગથિયું બાકી હતું તો ત્રણ જન્મ ભટકવું પડ્યું ને એક મૃગ કે કારણે ભરત ધરી દેહ તુલસી ઉનકી ક્યા ગતિ અરે ઘર ઘર કરતા સને સિદ્ધોની મુક્તિ થઈ પછી જે નવલખા પર્વત હતો એ પણ કોઈ સિદ્ધ જ હતો મેં વાત કરી હતી ને આગળ પણ અને એક વાત બીજી જણાવી દઉં નીલકંઠવર્ણીની યાત્રા એના ઉપર એટલા બધા પુસ્તકો લખાયા છે એટલા સારા સારા સંશોધન થયા છે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતોએ એક વાર નીલકંઠવર્ણીનું ચરિત્ર ધ્યાન દઈને વાંચવું વાંચવું જોઈએ મહારાજ પોતાના ભક્તોને સુખ આપવા માટે સંતો ભક્તોનું કલ્યાણ કરવા માટે કેવા કેવા ચરિત્રો કરે છે અદ્ભુત અને દિવ્ય લીલાઓ છે મહારાજના વનવિચરણના લગભગ બધા પ્રસાદીના સ્થળો સંતો ભક્તો યાત્રા કરવા જાય છે દર્શન કરવા જાય છે પરંતુ એમાં અમુક સ્થળ એવા છે કે જે આજે પૃથ્વી ઉપર દેખાતા જ નથી એમાંનું એક સ્થળ આ નવલખા પર્વત કારણ કે આગળ આવ્યું હતું તમે સાંભળ્યું હતું ને કે સિદ્ધો જ ત્યાં ગતિ કરી શકે છે મનુષ્ય ત્યાં જઈ શકતો નથી દિવસે કંઈ દેખાતું નહોતું રાત્રે જ બધું દ્રશ્ય દેખાતું હતું દિવ્ય ભૂમિ હતી સિદ્ધોએ પોતે પોતાની સાધના કરવા માટે રોકેલી જગ્યા હતી એ સિદ્ધો પણ બધા હતા પર્વત જે હતો એ પણ કોઈ સિદ્ધ જ હતો એ પણ સાધના કર્યો હતો સિદ્ધોની જ્યારે મુક્તિ થઈ ત્યારે પર્વતરાજે પ્રાર્થના કરી હે પ્રભુ હવે મારો પણ ઉદ્ધાર કરો તમારા જેવા પ્રગટ પરમાત્મા મને મળ્યા હવે જો મોક્ષનું સાધન ન કરી લઉં તો પ્રભુ મને ક્યારે મોક્ષ મળશે મારા ઉપર કૃપા કરો બસ એક જ ગાંઠ ખોલવાની હતી એના ઉપર પણ પ્રભુએ કૃપા કરી પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું પોતાના સ્વરૂપમાં એની વૃત્તિ સ્થિર કરાવી દેહનો અધ્યાસ હતો એ તૂટી ગયો દેહનું બંધન છૂટી ગયું અને પરમાત્માના સ્વરૂપમાં તલ્લીન થયો એનો પણ મોક્ષ થયો ભગવાન શ્રીરી ફટોફટ નીચે ઉતરી ગયા નવલખા પર્વતે પણ દિવ્ય ગતિને પ્રાપ્ત કરી લીધી ટૂંકમાં આ દિવ્ય સ્થાનની જે વાતો આપણે સાંભળી એને આપણે પૃથ્વીના નકશામાં હવે ન શોધી શકીએ જેવી રીતે બદ્રીકા આશ્રમ ક્યાં છે બધા જાણે છે ભૂગોલ અત્યારે છે જેમ બદ્રીનાથનું જે મંદિર છે એની પાછળનો જે વિસ્તાર શાસ્ત્રમાં જ્યાં જ્યાં વર્ણન આવે છે જેટલા શાસ્ત્રમાં વર્ણન છે બધા જ ઋષિ મુનિઓ માને છે ઘણા સિદ્ધોને દર્શન પણ થાય છે તેમ છતાં આપણને નથી દેખાતું કશું ત્યાં આપણને નળા પર્વતો દેખાય ત્યાં આપણે બોરડીનું ઝાડ શોધવા જઈએ તો કાંટા મળે બોરડી ન મળે કશું ના મળે કહેવાનું એટલું જ સાધના કરતા કરતા એક વાત ચૂકાઈ ગઈ કઈ વાત પોતાના સાધનનું બળ વધી ગયું સાધને કરીને જેને પામવા હતા એવા સાધ્ય ભગવાન એનું બળ ઘટી ગયું આ આટલા જ કારણથી જેવી રીતે આપણે ગાડીનું સ્ટેરિંગ લઈને રોડ પર જતા હોય અને ભૂલથી થોડું સ્ટેરિંગ આમ થઈ જાય તો શું થાય શું થાય કાં ખાડામાં જાય કાં એક્સિડેન્ટ થાય કાં ઉપર જાય કાં નીચે જાય ક્યાંક આગો પાછો થાય ખાલી આટલું જ જોક વાગી જાય થાય કે ના થાય ઘર હાવ નજીક આવી ગયું એક જ માઇલ દૂર રહ્યું હોય દસ કલાક ટ્રાવેલિંગ કરીને ગાડી ચલાવીને આવ્યા હોય અને એકાદ જોકો આવી જાય તો એટલા માટે ભગવાનના ભક્તે હંમેશા સાવધાન રહેવાનું છે મેં કથામાં વાત કરી હતી ને જંગલનું હરણ જેવી રીતે સતત ભયભીત હોય સચેત અને સાવધાન હોય એવી રીતે કલ્યાણને ઈચ્છનારા મુમુક્ષે હંમેશા સાવધાન થઈને જીવવું જોઈએ હરિપદ પદ કર નાને બડો નહીં મોક્ષ સત્સંગ બી નહી તે સુમતિ નહીં સુજત નહીં અજ્ઞાન બડો સત્સંગ બી નહી સુજત નહીં અજ્ઞાન બડો સત્સંગ વિના પોતામાં પડેલું અજ્ઞાન એટલે કે અવળું જ્ઞાન એટલે કે ખોટું જ્ઞાન એટલે કે પોતાની ભૂલ સત્સંગ વિના દેખાતી નથી અને સત્સંગ વિના ભૂલ દેખાતી નથી ભૂલ દેખાયા વિના ભૂલ ક્યારેય ટળતી નથી વાત તો સાચી ને અને ભૂલ ટળ્યા વિના ક્યારેય ભગવાનની મૂર્તિમાં જોઈએ એવું હેત થતું હેત બહુ મોટી વાત છે હા આપણે હમણાં હેત ઉપર પ્રેઝન્ટેશન કર્યું હતું ને તમે બધાએ જોયું હતું લગભગ માણસને અનેક જગ્યાએ થાય અનેક જગ્યાએ ક્યાં હેત થાય વચનામૃતમાં મહારાજ કહે ચિત્તનો ચોટવાનો સ્વભાવ છે કૂતરાની વિષ્ટા જોવાઈ જાય આંખથી તો ત્યાં પણ ચોટે આટલું નઠારું માણસનું ચિત્ત છે આટલું નફટ માણસનું મન છે કલ્યાણમાં વધારેમાં વધારે બંધન કરનારું હોય તો માણસનું મન છે વધારે વધારે અને માણસ વધારે વધારે મનને મનનું માણસ ધ્યાન આપતો જ નથી તમે જુઓ તો જરાય નહીં બંગલા માટે ગાડી માટે પરિવાર માટે દોડધામ માટે સત્સંગ માટે કથા માટે ક્યારેય માણસે શાંત ચિત્તે બેસીને મારું મન કેવું છે એ વિચારવાનો પ્રયત્ન પણ કોઈ કર્યો ખરો તમે ક્યારે કર્યો તમે ક્યારે કર્યો ક્યારે કર્યો દાદા મારું મન કેવું છે મારા મને ગળામાં કંઠી પેરી પંચવર્તમાન પાળે છે નથી પાળતું મારું મન હરિભગત થયું છે નથી થયું મારું મન કેટલા ટકા ખોટા ઘાટ કરે છે નથી કરતું વચનામૃત વણિકના નામાનું મહારાજ કે મને પહેલાં જગતની વાસના કેટલી હતી અત્યારે કેટલી છે ક્યારેય આપણે નામું હિસાબ મનનો પરિચય મેળવ્યો છે કેટલી મોટી ભૂલ હેત વસ્તુમાં થાય તો એ જ આસક્તિ કહેવાય હેત વ્યક્તિમાં એટલે હાલતી ચાલતી વ્યક્તિ પુરુષ કે સ્ત્રી બાળક કે વૃદ્ધ કોઈ પણમાં એમાં થાય એ વાસના બની જાય એ જ હેત વિશ્વેશ્વર વિભુ એટલે ભગવાન એમાં જો થાય તો ભક્તિ બની જાય આસક્તિ કહો વાસના કહો અને ભક્તિ કહો એ પણ હેતના જ પરિણામ છે ઘઉંનો લોટ એનો એ લોટને અમુક રીતે વાપરવામાં આવે તેમાંથી રોટલી બને પણ એ જ લોટને બીજી રીતે જો વાપરવામાં આવે એમાંથી પૂરી બની જાય બને ને દાદા એ જ લોટની જાડી મોટી રોટલી કરી નાખો તો ભાખરી બની જાય હેત એનું એ હેતનું લોકેશન બદલે ને એટલે સમજો એનું પરિણામ બદલી જાય આ માણસને હજારો જન્મો સુધી વાસના માણસને કરોડો જન્મો સુધી દુઃખી કરે બીજું બીજી સ્લાઇડ હેતને સમજવા માટે આ બહુ સરસ દ્રષ્ટાંત છે શાસ્ત્રોમાં જે લખેલી વાત આપણે તો કેટલી સરસ પ્રેઝન્ટેશનમાં વિડીયો સાથે જોઈતી ને થોડી મેં તે દિવસે વિડિયો બતાવ્યો પેલા બિલાડીને ઉંદરનો યાદ છે ને વિડિયો તો બીજે દિવસે આશિત ભગતે મને વાત કરી મને કે સ્વામી આ બિલાડીને ઉંદરની વાત છે ને ખોટી નથી એકદમ સાચી છે આ વિડીયાની એમના સ્ટોર પર કોઈ માણસ ખરીદ કરવા બરાબર ખરીદી કરવા માટે આવનાર કોઈ માણસ એમના સ્ટોરે જ આવે છે એણે સત્ય ઘટના એણે ઘરમાં કૂતરો રાખેલો અને કૂતરો ઘરમાં ફરતો હશે અને આ ટીવી જોતો હશે અને ટીવીમાં ઉંદર દોડતા હશે એવો કંઈક સીન આવ્યો ટીવીમાં દોડતા ઉંદરને જોઈ પેલા કૂતરાએ એવી છલાંગ મારી ઉંદર તો હાથમાં ન આવ્યો પણ ચારસો એસી ડોલર ટીવી ખલાસ થઈ ગયું તે ભગત પાસે આવીને રડતો હતો કે માય ડોગ મારા ડોગે મારું ટીવી તોડી નાખ્યું બોલો આ શક્તિ આ શક્તિ શું ન તોડી નાખે ટીવી ને બધું તોડી નાખે તોડી નાખે ને હેત એ ચાવી જેવું છે ચાવી બે કામ કરે તાળા બંધ કરવાનું કામ પણ કરે અને તાળાને ખોલવાનું પણ કામ એ જ કરે એમ હેત બે કામ કરે હેત બંધન કરવાનું પણ કામ કરે હેત મુક્તિ કરવાનું પણ કામ કરે વચનામૃત ગઢપુર પ્રથમનું ચોપનમું સ્લાઈડમાં બધા ભક્તોને દેખાય છે ને પ્રથમ પ્રકરણનું વચનામૃત ચોપનમું મહારાજના પ્રસાદીના શ્રીજી મહારાજના અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણનું આપેલું સ્ટેટમેન્ટ અનચેન્જેબલ સ્ટેટમેન્ટ ઇટરનલ સ્ટેટમેન્ટ અનફેઇલિંગ ટ્રુથ કહેવાય ને જેને જીવનમાં સત્ય પરમ સત્ય સમજવા જેવું કયું છે જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેઓને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે આનો અર્થ એ થયો પ્રસંગ સંગ એટલે આસક્તિ પ્રસંગ એટલે અત્યંત આસક્તિ અતિશય હેત જગતમાં અતિશય હેત તો બધાને થાય જ છે જેને જગતમાં હેત થાય છે એનું મોક્ષનું દ્વાર બંધ થાય છે અને એવું જ હેત જેને ભગવાનને સંતમાં થાય છે એનું મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે એના પછીની સ્લાઇડ આનો અર્થ એવો થયો સ્પષ્ટ જગતમાં હેત થાય તો એ ઝેર છે પોઈઝન છે એ જ દુઃખરૂપ છે એ જ બંધનકારી છે આખી દુનિયામાં જેટલા માણસો આજે દુઃખી છે એ બધાના દુઃખના મૂળમાં જો કોઈ કારણ હોય તો કયું છે એણે ભગવાન સિવાય કોઈક જગ્યાએ હેત કર્યું છે વસ્તુમાં વ્યક્તિમાં પદાર્થમાં પદમાં પ્રતિષ્ઠામાં પૈસામાં કોઈ પણ જગ્યાએ હેત કર્યું છે ભગવાન સિવાય એટલે દુઃખી છે બંધનમાં છે એનું જીવન ઝેર જેવું છે વાત સાચીને ત્યાર પછી જો ભગવાનમાં હેત થાય સાચા સંતમાં હેત થાય તો એ હેત અમૃત સમાન છે એ જ સાચું અમૃત એ જ સુખનું મૂળ અને એ જ મુક્તિને આપનારું છે એનો સિદ્ધાંત એટલો જ નીકળે કાંટાથી કાંટો નીકળે હીરાથી હીરો વિંધાય એવી રીતે જગતમાં હેત એ કાંટો છે જગતમાં હેત એ કાંટો છે અને એ કાંટાને કાઢવા માટે ભગવાનમાં હેત કરો તો જગતના હેતનો કાંટો ઓટોમેટિક નીકળી જાય જે માર્ગ ભગવાન સ્વામિનારાયણે અપનાવ્યો જેને ભક્તિનો માર્ગ કહેવામાં આવ્યો ભક્તિનો માર્ગ એટલે ભગવાનમાં જોડાવ વૈરાગ્યનો માર્ગ એટલે જગતમાંથી છૂટવું છૂટવાનું જ છે પણ એટલું સહેલું નથી આ કથામાં હું બોલી દઉં છું પણ મને જો માઇક થોડું આઘું પાછું થાય તો આમ અકળામણ થઈ જાય કે ભાઈ શું પ્રોબ્લેમ છે છૂટવું સહેલું નથી એક નાનું બંધન પણ છોડવું મેં વાત કરીને ભગવાનના દીકરા હતા ઋષભદેવ જેવા ભગવાનના દીકરા એ જો બંધાઈ જાય તો આપણે કેવી રીતે ગેરંટી આપી શકીએ મને બંધન ન થાય આપણું કલ્યાણ તો માત્ર ને માત્ર કૃપાએ કરીને છે આપણું કલ્યાણ તો માત્ર ને માત્ર ભગવાનની આજ્ઞામાં અને મોટા પુરુષની અનુવૃત્તિમાં રહેવાથી જ છે જગતમાં હેત એક કાંટા જેવું છે અને એ કાંટાને કાઢવા માટે ભગવાન અને ભગવાનના એકાંતિક સાધુમાં હેત થાય તો એ કાંટો નીકળી જાય છેલ્લી સ્લાઇડ એટલે તો ગુરુજીએ સૂત્રો આપ્યા છે ને ગઈકાલે મેં વાત કરી હતી હરિમાં હેત કરો આટલામાં બધું આવી ગયું એમ કહી શકાય આ બધા શાસ્ત્રોનો સાર જ એટલો છે કરીને શું કરવાનું છે હરિપદ કરે ના ને કીધું ને ભગવાનના ચરણમાં હેત કરવું તાશે બડો નહીં મોક્ષ કહું અરે હરિપદ કરાશે બડો નહીં મોક્ષ કવું ભગવાનના ચરણમાં હેત કરવું એનાથી અધિક એનાથી ઉપર બીજો મોક્ષ જ નથી બોલવું સહેલું છે જેમ દીકરામાં હેત થાય જેમ સ્ત્રીમાં હેત થાય વચનામૃત મધ્ય પ્રકરણનું ઓગણસાઠમું મહારાજ એમ બોલ્યા જેવું હેત સ્ત્રી કે પુત્ર જેવું હેત મા કે બાપ એના ઉપર છે એવું હેત ભગવાન અને ભગવાનના સાધુમાં થાય ત્યારે જીવ કૃતાર્થ થયો એમ જાણવું કૃતાર્થ થયો કૃતાર્થોસ્મી 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 ભવ કરવાનું જ બાકી નથી રહેતું એને સુખ મળી ગયું અક્ષરધામ એને મળી ગયું ભગવાન એને મળી ગયા જે મળવા જેવું તો બધું એને મળી ગયું પણ ક્યારે જેવું હેત જગતમાં છે અતિશય હેત પ્રસંગ મજરમ ક્યારે વૃદ્ધ ન થાય એવું હેત ક્યારે મરે નહીં એવું હેત કેટલા જગતમાં આઘાતો લાગે હે કેવા કેવા આઘાતો લાગે ઘણા તો એવા બાદ થાય આપણને લાગે કે આ બે છૂટા જ પડી જવાના પણ પાછા બીજે દિવસે ભેગા ને એમ કરતા કરતા આખી જિંદગી ગબડાવી નાખે બોલો એટલે કીધું ને મહારાજે વચનાવૃતમાં દ્રષ્ટાંત આપ્યું જગતનું હેત કેવું છે થોરના કાપી ટુકડા નાખી દો ને તો ત્યાં પાછું આવું જગતનું હેત એકવાર સામે સામે તલવાર ઉપાડી લે એકવાર સામે સામે કોર્ટમાં આવી જાય ડાયવોર્સની ફાઇલ મૂકી દે બે છૂટા રહેવા જતા રે ગમે ત્યાં ગમે તેમ ગમે તેમ જિંદગીને વેડફી નાખે અને પાછા છ મહિને પાછા ભેગા થઈ જાય બોલો જગતનું હેત જેવું છે ને અજર વૃદ્ધ ન થાય એવું અમર ક્યારે મરે નહીં તૂટે નહીં એવું હેત એવું હેત એવું દ્રઢ હેત એને પ્રસંગ કહેવાય અને એવો પ્રસંગ જ્યારે ભગવાનમાં થાય ને પ્રસંગ મજરમ પાસ મહાત્મન કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ સ્નેહ વિના લોખો લાગે કથતા તે કો નિકુળાંદ સ્વામીએ સ્નેહ ગીતામાં જે લખ્યું છે સ્વામી એમ કહે સ્નેહ વિના બધા સાધન અધુરા સાધુના દર્શન કરવા આવીએ પણ હૃદયમાં પ્રેમ ન હોય ને રામહી કેવલ

વિદુરના ઘરે ભગવાન શ્રી કૃષ્ણ ભાજી ખાવા ગયા કેમ એ ભાજી નહોતી એ ભાજીની પાછળ વિદુરાણીનો જે પ્રેમ હતો ને ભગવાનને પદાર્થ નહીં ભગવાનને પ્રેમ વાલો છે ભગવાન આપણા ભોગ સામે નહીં જુએ ભગવાન આપણા હૃદયના ભાવ સામે ચોક્કસ જોશે આ કથા સાંભળ્યા પછી મને પણ ખબર છે હું વૈરાગ્યની વાત દરરોજ વાંચું છું ને મને અઘરી લાગે છે તમને શું લાગતું છે મને ખબર નહીં તમે તો ટેવાઈ ગયા એટલે કે સ્વામી કીધે રાખે તો કથામાં જે આવતું હોય સ્વામીને કેવું જોઈએ બરાબર અમેરિકાના સમજો એવું લાગે છે થોડું વૈરાગ્યની વાત કરવી શૈલી છે પણ વૈરાગ્યને જીવનમાં ઉતારવો ને એ તલવારની ધાર ઉપર ચાલવું ને ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્ત ઉપનિષદોએ કહ્યું તલવારની ઉઘાડી તલવારની ધાર ઉપર ચાલવું ને એના કરતા કઠણ માર્ગ છે તો કયો માર્ગ સળ આ જે મહારાજ યોગીઓને ને બસ તમે તમે તમારા આત્મામાં દેહને તમારું રૂપ ન માનો તમારી જાતને આત્મા માની અને બની બનીને પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિને જોડી દો આપણા ગુરુજી કહે ને ભલે આપણે પુરુષ છીએ પણ ભગવાનની આગળ નર મટી નારી બની અને પુરુષોત્તમ નારાયણની સાથે ગોપી જેવો પ્રેમ સખી જેવો બ્રહ્મ સખી જેવો જો પ્રેમ કરી લઈએ ને તો બસ પુરુષોત્તમ નારાયણ પામવાના પામવાને એ પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી સંત મળી વામ્યા વામ્યા રે દુઃખ અપાર શ્રી હરિ સંત મળી પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી સંત મળી છતે દેહ હા આપણા હૃદયમાંથી હા પડી જશે નીલકંઠ વર્ણિ એના જીવનમાં આપણને દેખાય છે ડગલે ને પગલે પ્રભુ ત્યાગની વાત કરે છે વૈરાગ્યની વાત કરે છે ધર્મની વાત કરે છે જ્ઞાનની વાત કરે છે પણ અંતે કોઈ પણ વાત કરીને પ્રભુ છેલ્લે તો ભગવાનમાં હેત કરવા માટે ભગવાનમાં જોડાવા માટે ભાર આપે કારણ કે છેલ્લો માર્ગ એ જ છે પાઘડીનો વળ છેડે પૃથ્વીનો છેડો ઘર પૃથ્વીમાં ગમે ત્યાં જાઓ પણ હાસ તો ક્યારે થાય ઘરે આવો ને ત્યારે એમ જ્ઞાન વૈરાગ્યની વાતો થોડી અઘરી લાગે પણ આ મહારાજની મૂર્તિમાં એમાં આપણા મહારાજ દર્શન કરીએ હું તો આ કથા સાંભળનારા બધા ભક્તોને વિનંતી કરું છું આ મહારાજના દર્શન આપણે વોટ્સઅપ દ્વારા એક એક હરિભક્તોને મોકલીએ છીએ કેટલા બે એક બે હજાર હરિભક્તો સુધી દર્શન પહોંચે છે તમને ન મળતા હોય વોટ્સઅપથી તો તમે ચોક્કસ મંદિરમાં ફોન કરી તમારા ફોનમાં આ પીળા ઘનશ્યામ મહારાજના દર્શન આવે ને તમે એક બે વાર દર્શન કરશો ને આ મૂર્તિ એવી છે ને ખબર નહીં આ મૂર્તિનો ચમત્કાર એવો છે ભગવાનને યાદ રાખવા મહેનત કરવી પડે પણ આ મહારાજ એવા છે કે યાદ રાખવા મહેનત નથી કરવી પડતી તમે બે વાર દર્શન કરો ને તો બાવીસ કલાક એ મહારાજ તમને સામે દેખાશે તમારા આંખની સામે આવશે તમે સુવા જાઓ અને મહારાજની મૂર્તિને બે ચાર મિનિટ નીરખીને પછી સુઈ જશો ને તમારે ધ્યાન કરવાની જરૂર નહીં રહે તમારે તપ કરવાની જરૂર નહીં રહે આ સાધનો આપણે જો સદુપયોગ કરીએ ને તો આ સાધનો તો કલ્યાણ માટે સહાયક છે આપણને એવું લાગે હમણાં થોડા સમય પહેલા મેં વાત કરી હતી ને મહારાજનું આ લક્ષ્ય હતું એ સાધ્વી ચકોરસલ ભાસ્તે કોકાની જેવી રીતે સુયથે એટલે પતિવ્રતા નારી પતિમાં તલ્લીન હોય પતિ સિવાય કઈ ઈચ્છે નહીં કઈ દેખે નહીં કઈ ચાહે નહીં ચકોર ચંદ્રને જોયા કરે એના સિવાયનું લક્ષ્ય નથી પતંગ્યું અગ્નિ મરી જાય પણ અગ્નિમાં પડે તીમી એટલે માછલી જળ એનું જીવન છે કાલકંઠ એટલે મોર એના માટે મેઘ મોરકો ધ્યાન લગ્યો ઘન ઘોર હશે દોર હશે ધ્યાન લગ્યો નટકું હારીકો ધ્યાન લગ્યું શાસ્ત્રમાં લખ્યું ને મોરકો ધ્યાન લગ્યું ઘન ઘોર હશે આકાશમાં મેઘની ઘટાઓ છવાવા લાગે ને એટલે મોર પછી સોળે સોળ કળા ખીલી ઉઠે હા કળા પૂરે નૃત્ય કરવા લાગે નાચવા લાગે એને લાગણી છે ચક્રવાક નામનું પંખી ચકવી પોતાની પત્નીને ચાહે છે એવી રીતે ભગવાન શ્રી હરિ અખંડ ભગવાનની મૂર્તિમાં પોતાના આત્માને જોડનારા હતા આપણે પણ આપણું એક લક્ષ્ય બનાવી દઈએ ભલે અમે સંસારમાં છીએ જેસદેશ મે રહો રાધા રમણ રાધારમણ રાધારમણ કહો જીસયો ગમે જીસરો રહો રાધા રમણ રાધા રમણ રાધા રમણ કહો ભગવાનની મૂર્તિમાં હેત કરીએ ત્રાપસના જાનભાઈ કેવી કેવી કથાઓ હું કેટલી કહું જો આ બધી કથાઓ લેવા જઈએ ને તો આપણે આ સાગરની કથાને આગળ વધારી ન શકીએ પૂંજા ડોડિયા કેવી કથાઓ કેવો એને પ્રેમ અરે નિષ્કુળાનંદ સ્વામીને કેવું હેત મહારાજમાં શ્રીજી મહારાજ એમ કહેતા સ્ત્રીને પુરુષમાં જેવું હેત થાય પુરુષને સ્ત્રીમાં જેવું હેત થાય એવું ક્યારે પુરુષને પુરુષમાં ન થાય સ્ત્રીને પુરુષમાં થાય એવું હેત આસક્તિ છે વાસનામય હેત છે એ એટલું બધું મજબૂત હોય છે એટલું બધું મજબૂત હોય છે એમાં ખેંચાણ એટલું બધું હોય છે એમાં સગા સંબંધી એમાં આખી દુનિયા વચ્ચે પડે ને તો પણ એ તૂટતું નથી આવા હેત હોય છે સ્ત્રીને પુરુષમાં જેવું હેત થાય છે મહારાજ બોલ્યા એવું હેત પુરુષને પુરુષમાં ન થાય પણ મહારાજ એમ કહે આ નિષ્કુળાનંદ સ્વામીનું હેત સ્ત્રીને પુરુષમાં જેમ થાય ને એવું હેત અમારામાં છે હવે નિષ્કુળાનંદ સ્વામીનું આવું હેત હશે તો પ્રેમાનંદ સ્વામીનું કેવું હશે સચ્ચિદાનંદનું કેવું હશે દાદા કેવું હશે એટલા માટે શ્રીજી મહારાજ સર્વોપરી એટલા માટે પાંચસો પાંચસો પરમહંસ ગોપી બની ગયા અરે ગોપી કરતા પણ વધારે ઓળઘોળ જે પુરુષોત્તમની મૂર્તિમાં થઈ જાય જીવુબા લાડુબા જેવા હજારો ભક્તો જે પુરુષોત્તમની છબીમાં ડૂબી જાય પૂજા ડોડિયા માવા ભગત પર્વતભાઈ આ બધા કેવા પ્રેમી હતા દાખલા વાંચો તો ખ્યાલ આવે તમને કેવો એનો પ્રેમ હતો એટલા માટે કહું છું જગતમાં કરેલું હેત એ દુઃખનું મૂળ છે અને એ જ હેતની જો દિશા બદલી નાખીએ ભગવાનની મૂર્તિમાં કરી દઈએ ને તો એ જ હેત સુખનું મૂળ છે ચાવી એક જ છે આમ ફેરવશો તાળું બંધ થશે આમ ફેરવશો તાળું ખુલી જશે હેત એનું એ છે ભગવાનમાં કરશો ભગવાનને મળેલા સાધુમાં કરશો ભગવાનના એકાંતિક ભક્તોમાં કરશો તમે સુખી અને એ જ હેત જો જગતના નપાવટ માણસોમાં જગતના નઠારા માણસોમાં હેત થઈ ગયું તો આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે તમારી ઉપર દુઃખના વાદળો તૂટવાના તૂટવાના ને તૂટવાના તમારી દિશા ખોટી છે તમે જે ટ્રેનમાં ચડ્યા છો ને એ ગોવાની ટ્રેન નથી ગોધરાની છે ક્યાં પહોંચશો ખૂબ સરસ ભગવાન શ્રીહરીએ સિદ્ધોને પોતાની મૂર્તિનો પરિચય કરાવી મૂર્તિમાં જોડી દિવ્ય ગતિ આપી નવલખા પર્વતને દિવ્ય ગતિ આપી ઉતાવળે પ્રભુ ત્યાંથી ચાલતા થયા ઉત્તર દિશા તરફ આગળ વધ્યા એક રામકોટ નામનું દૂરથી નગર દેખાયું એટલી સરસ આ બધી કથાઓ છે સિદ્ધ ભગત કેવું શહેર છે આ સાંભળજો જાણે સ્ફટિકમણી અને મોતીઓ હોય એવું પુષ્કળ તેજ ત્યાં જળહળી રહ્યું હતું રામકોટ નામના શહેરમાં આવું તેજસ્વી શહેર ચમકતું હતું એટલી બધી રોશની હતી એટલી બધી લાઇટો હતી અમેરિકાનું લાસ વેગાસ કહેવાય છે ને અમેરિકાની રોશનીઓ કહેવાય છે ને ત્યાં જવાનો મનમાં સંકલ્પ કર્યો ભગવાન છે પણ ભગવાનના સંકલ્પને પણ મુક્તાનંદ જાણી જાય છે ને એમાં લખે છે ભગવાન મનુષ્ય લીલા કરે છે તમને અને મને સમજાવવા માટે તે દેશના રીત રિવાજ પૂછી લીધા કોઈ સાધુ સંત ત્યાં ભૂલથી પણ જઈ ચડ્યા હોય તો ત્યાંના લોકો તેને ખૂબ જ પૂજતા ઘેર ઘેર પધરાવીને પ્રેમથી ખૂબ જમાડતા અને વળી તે જે રીતે પ્રસન્ન થાય તે બધું જ કરતા હતા આવું એક ગામ હતું પવિત્ર ગામ એ ગામમાં પુણ્યાત્મા લોકો રહેતા હતા એના પુણ્યના તપનું તે જ તપતું હતું એટલા માટે રિદ્ધિ સિદ્ધિ ને સમૃદ્ધિ બધું ચારે કળાય ખીલી ઉઠ્યું હતું આવા નગરને જોઈ ભગવાન ત્યાં જવા તૈયાર થયા રસ્તામાં પૂછતા જાય છે કે આ કયું ગામ છે સામે બહુ સારું દેખાય છે કેવું ગામ છે લોકોને પરિચય આપે છે એમાં શ્રીહરિ ત્યાં જવા તૈયાર થયા પણ મેં શું કહ્યું હતું દાદા આ પણ શબ્દ આવે ત્યારે તમે થયા નહીં કોઈ ટટ્ટાર હા બહુ જોરદાર વાત આવે છે ભગત આપણે બધાને કામ લાગે શ્રીહરિ ત્યાં જવા તૈયાર થયા પણ મોટેરા સંતોએ તેમને ત્યાં જતા રોક્યા રસ્તામાં સારા સંતો મળ્યા ભગવાન શ્રીહરિએ પૂછ્યું આ સામેનું નગર કયું છે રામકોટ કેવું નગર છે ખૂબ સારું ત્યાં જઈએ તો અમે સાધુ સંતો તો કેવું જો ભાઈ અમે સાચું કહીએ છીએ એ નગરમાં માન મોટે બહુ મળે છે પદ પ્રતિષ્ઠા ખૂબ પોસાય છે સારા સાધુએ એવા ગામમાં ન જવું જોઈએ જ્યાં માન મળે ત્યાં સાધુ જાય એના ત્યાગ વૈરાગ્યની એમાં પરીક્ષા થઈ જાય એમાં એના ઉપર ભય પણ છે પ્રલોભનો છે આ શક્તિ વધે એવા સ્થાનો છે માટે એવા સ્થાનમાં ન જવું જોઈએ આવી રીતે મોટેરા સંતોએ વાત કરીને રોક્યા સંતોએ કહ્યું રામકોટને તમે દૂરથી દેખી લો એટલું બસ છે વરણી તમે નાના છો એટલે ત્યાં જશો નહીં ભરમાઈ જશો લોભાઈ જશો તમારા ત્યાગના માર્ગમાંથી ચડી જશો પછી શ્રીહરિ વન જોતા જોતા પાછા વળ્યા મહારાજ એ નગરમાં ન ગયા અને આપણને જો કંઈ કીધું હોય કે આ સામેનું ગામ છે ને ત્યાં સારા હરિભક્તો રહે છે સુખી હરિભક્તો રહે છે અને એટલી બધી સેવા કરે કોઈ પણ સાધુ જે ઢગલા કરી દે છે તો એડ્રેસ ગોતીને કોન્ટેક નંબર શોધીને પહોંચી જઈએ સાચો ત્યાગ અને સાચો વૈરાગ્ય શીખવાડવા પ્રગટ થયેલા ભગવાન શ્રીહરિને કરોડ કરોડ વંદન કરવાનું મન થાય વચનામૃત ગ્રંથ સાક્ષી છે મહારાજને વચનો વચનામૃતમાં વડોદરાના પ્રશ્ન પૂછ્યો મહારાજ મોટા મોટા માણસો કાયકવાડ સરકાર જેવાને જો તમે સત્સંગ કરાવો ચમત્કાર બતાવો પરચા બતાવો તો સત્સંગનો વિકાસ વધારે થાય ઘસીને મહારાજે ના પાડી દીધી મહારાજ કે અમને ત્યાગ અને વૈરાગ્યનો મધ એમને રાજ્ય અને વૈભવને સમૃદ્ધિનો મત કોઈ કોઈને નમી ન દે એને જે આપવું છે અમારે જોઈતું નથી અને અમારે જે આપવું છે એને જોઈતું નથી આવો જવાબ કોઈ આપે ખરા કોઈ આપે ખરા ખરેખર ખરેખર ભગવાન સ્વામિનારાયણનો ત્યાગ અને વૈરાગ્ય ભગવાન સ્વામિનારાયણના જીવનના એ તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે આપણને શીખવાડવાને માટે પ્રગટ થયા છે પણ આપણે બધાએ સાવધાન તો રહેવું જ જોઈએ એટલા માટે ગુણાતાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં હતા સ્વામીનું મંડળ મોટું સ્વામી મોટા મોટા માણસોને ત્યાં જાય મેવા મીઠાઈ આવે માન મોટે મળે ગુણાત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું મંડળ છોડી અને આત્માનંદ સ્વામીના મંડળમાં જતા રહ્યા મહારાજે પૂછ્યું સ્વામી કેમ ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું આત્માનંદ સ્વામીનો સ્વભાવ કડક છે ટોકટોક બહુ કરે છે કોઈ રહેવા તૈયાર નથી સ્વામીનું શરીર વૃદ્ધ છે સેવા કરનાર કોઈ નથી અને પેલી બાજુ બ્રહ્માનંદ સ્વામીના તો ઝાઝા શિષ્યો સ્વામીનો વૈભવ પણ ખૂબ મોટા મોટા ગામો નગરો શહેરોમાં રાજા મહારાજાને ત્યાં જવાનું મહારાજ એટલો બધો પદાર્થનો યોગ થાય એમાં મને મારા ત્યાગ ઉપર ભય લાગે છે અને આવા સાધુની સાથે રહીશ સેવા કરીશ એ ટકટક કરશે ટોકટોક કરશે તો મહારાજ મારું જીવન સારું ઘડાશે એટલા માટે આમની સેવામાં રહ્યો એ ગુણાત્યાનંદ સ્વામી નાનાપણીની સમજણ કેટલી મોટી કેટલી મોટી વિચારો શું આવો માર્ગ કોઈ મુમુક્ષો અત્યારે લે આસિત ભગત લે મારે દાખલા ક્યાં કહેવા તમને આખા ભારત દેશની સંસ્કૃતિ આવી છે કેવી અમે જે કીધું ને અમારા સંસ્કૃતના સારા સારા વિદ્વાનો કેવા હતા સામે ઊભો ન રહેવા દે સામે બેસવા ન દે બબે ત્રણ ત્રણ વર્ષ વિલિયમ મોનિયર નામનો જર્મનનો એક લેખક સંસ્કૃત ભણવા માટે વર્ષો વર્ષો એક સારામાં સારો દુનિયાનો ધ ધ બેસ્ટ સ્કોલર ઓફ સંસ્કૃત જેને કહી શકાય એવા સ્કોલરમાંનો એક વિલિયમ મોનિયર એ સંસ્કૃત ભણવા માટે ઇન્ડિયા જાય ઇન્ડિયામાં સારા સંસ્કૃતના વિદ્વાન પાસે જાય અને એની પાસે કેવી કેવી પરીક્ષાઓ લીધી છે તમે ઇતિહાસમાં વાંચો ક્યારેક જેને કડવાસ નથી ગમતી મેં કહ્યું હતું ને મોટા પુરુષના ક્રોધને સહન ન કરી શકે એને મોટા પુરુષની કૃપા મેળવવાનો અધિકાર જ નથી રહેતો અને આપણે તો કડવું નથી જોતું ખાલી મીઠું જ જોઈએ છે માનને મોટાઈથી દૂર રહેવું એ સાધુની શોભા છે એમાં સાધુના ત્યાગ અને વૈરાગ્યની સલામતી છે આમ વાત કરી આમ ઉપદેશ આપી ટૂંકમાં પોતાના ચરિત્ર દ્વારા મહારાજ આવનારા સંતોને સમજાવી શ્રીહરી વન જોતા જોતા પાછા વળ્યા ત્યાંના પશુ પંખી વૃક્ષો મનમોહક હતા પછી બાલવા કુંડ કહેવાય છે ત્યાં શ્રીહરી પધાર્યા ત્યાં જઈને શ્રીહરી ત્રણ દિવસ સુધી તે કુંડમાં નાહ્યા કોઈક સમયે ત્યાં વાયુ અગ્નિ જળ નિવાસ કરીને રહ્યા હતા દેશો દેશના અનંત લોકો ત્યાં બાલવાકુંડ આવતા હતા કરુણાનિધિ અને બળવાન શ્રીહરિએ સહુને દર્શન આપ્યા અનંત જીવોનું કલ્યાણ કરવા માટે જગવંદ્ય હરિ બાલવા કુંડથી અગ્નિકોણને સાધીને ચાલ્યા આ બાલવા કુંડ આજે પણ છે ત્યાં પાણીના કુંડ છે ગરમ પાણી એમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે પાણી અને અગ્નિ સાથે ન રહી શકે પણ આ એવી વિચિત્ર જગ્યા છે ત્યાં અગ્નિ અને પાણી સાથે રહે છે આમાં પણ આવ્યું ને નીલકંઠવરણી ત્યાં ગયા છે બાલવા કુંડમાં પ્રભુએ સ્નાન કર્યું છે એવી કથા છે લોકો આશ્ચર્યમાં પડી ગયા કુંડમાં અગ્નિ છે પાણી અતિશય ગરમ છે એમાં એક નાનો બાળક કેવી રીતે સ્નાન કરી શકે લોકો વાતો કરવા લાગ્યા ખરેખરા સાચા સિદ્ધ છે નીલકંઠવર્ણી સ્નાન કરીને નીકળ્યા લોકો પગે લાગવા લાગ્યા પૂજવા લાગ્યા નીલકંઠવર્ણીને થયું જ્યાં માન મળે મોટપ મળે ત્યાં જાજુ રહેવું નહીં પ્રભુ ત્યાંથી ચાલી નીકળ્યા પ્રભુએ સ્નાન એટલા માટે કર્યું અહીંયા કેટલા બધા સાધુ સંતો તીર્થ જાણી દર્શન કરવા આવે છે આ જળ માથે ચડાવે છે અમે સ્નાન કરીએ આ તીર્થ પ્રસાદીનું બની જાય આ તીર્થ દિવ્ય બની જાય પછી જે કોઈ દર્શનાર્થી આવે સાચો મુમુક્ષો આવે જળ માથે ચડાવશે જળનું આચમન કરશે જળ લેશે જળનો સ્પર્શ કરશે એ સહુ કોઈનું રૂઢું થાય એવા સયથી પ્રભુએ સ્નાન કર્યું પ્રભુ અગ્નિકોણને સાધી એ દિશામાં આગળ ચાલ્યા નવા દેશને જોવાથી વરણીને આનંદ થતો હતો શ્રી હરિ ગંગા અને સાગરના સંગમે પહોંચ્યા અમે ગુરુજીની સાથે યાત્રામાં ગયા છીએ બહુ આ બધા સંભારણા એક જ વાર યાત્રામાં ગયા હતા શાસ્ત્રો વાંચતા જઈએ બસમાં ધૂન ભજન કરતા જઈએ બધા સંતો હતા મોટા ભાગના આપણા મંડળના ચર્ચા કરતા જઈએ ને પછી એ સ્થાનમાં જઈએ દર્શન કરીએ નીલકંઠ વર્ણી એક એક એ પુણ્યભૂમિ પવિત્ર ભૂમિ તીર્થભૂમિ આશ્ચર્ય લાગે આપણને હા ગંગા અને સાગરનો સંગમ છે એ અતિ પવિત્ર તીર્થ છે આજે ત્યાં ઘણા લોકો હરીશભાઈ તમે જે આવો ને તમને ઘણા લોકો જાય છે મકર એ ખૂબ મોટો મેળો ભરાય છે લાખો માણસો આવે છે પાંચ દિવસ સુધી મેળો ચાલે છે તર્પણ કરવાનો શ્રાદ્ધ કરવાનો ત્યાં ઘણો મોટો મહિમા છે ગુરુજી સાથે મેં ગયા પેલા હોળીમાં જવાનું હોય તમને ફોટા બતાવશે થોડા હમણાં જોવા જેવા છે પેલા હોળીમાં જવાનું પછી હોળીમાંથી ઉતરી પછી બસમાં જવાનું આજે પણ એવું છે પછી બસમાંથી ઉતરીને સાયકલમાં જવાનું અમે એ સાયકલમાં જ ગયા હતા પછી ભૂલાય દાદા સાયકલમાં જવાનું એ લાંબો પંથ કાપીને સાયકલ પૂરી કરીને તમે પછી આગળ આવો ત્યારે ત્યાં એક કપિલજીનું નાનું મંદિર છે એવું પણ કહેવાય છે કે જે મૂળ મંદિર હતું એ આજે નથી રહ્યું કારણ કે ત્યાં કાયમ માટે કપિલ મુનિ બેસીને ધ્યાન કરે છે એટલે કપિલજીનો આશ્રમ છે કપિલ મુનિ ત્યાં રહ્યા છે અને કપિલ મુનિ ત્યાં બેસીને સિદ્ધ દશાને સિદ્ધ સિદ્ધાઈને પામ્યા છે એટલે કાયમ માટે દિવ્ય રૂપે ત્યાં રહ્યા છે એવી માન્યતા છે ત્યાં શ્વેત મૂર્તિ કપિલજીની છે આજે પણ શ્વેતમૂર્તિ છે મેં ત્યાં ગયા હતા એ મંદિરમાં ગયા ત્યાંના પૂજારીએ પરિચય આપો બધા સંતો નજીકથી દર્શન કરાવ્યા ભગત કરાવો છો ને બધાને દર્શન ભગત બધાને દર્શન કરાવે છે અને પછી સામે દૂર ગંગા સાગરનો સંગમ છે જે અતિ પવિત્ર જગ્યા કહેવાય છે અતિ પવિત્ર આ બાજુથી ગંગાનું ધસમસતું પાણી અને આ બાજુથી સાગર બંને ભેગા થાય છે એવું કહેવાય છે અમુક કિલોમીટર સુધી ગંગાના મીઠા પાણીના પ્રવાહે દરિયાના ખારા પાણીને મીઠું બનાવી દીધું છે કારણ કે હજારો વર્ષોથી ગંગાનું પાણી દરિયાને

અને ક્યાં ગઢડા અને ક્યાં ન્યૂજર્સી અમેરિકા બોલો પણ મહારાજ ત્યાં ગયા એટલે આપણા માટે પવિત્ર ભૂમિ થઈ એને યાદ કરીએ છીએ એ ગાથા ગાઈએ છીએ આ ગંગા સાગમ સાગરના સંગમે મહારાજ પહોંચ્યા ત્યાં તીર્થ સ્નાન કર્યું શ્રીહરિની રીત અગમ્ય છે એમ બ્રહ્મા ભવને શેષ બધા કહે છે અગમ્યની રીતને કોઈ જાણી શકતું નથી જો જાણી શકાતી જ હોત તો તેને અગમ્ય કેમ કહેવાય જેને અગમ્ય શ્રીહરિ પોતે જેટલું જણાવે છે ત્યારે તેટલું જણાય છે બસ આપણા ઉપર મહારાજની કૃપા આ ગુરુજીની આપણા ઉપર આટલી મોટી કૃપા કે તમે ભક્તો દરરોજ કથા સાંભળી શકો છો અમે દરરોજ કથા કરી શકીએ છીએ આ લાઈવ કથામાં કેટલા બધા ભક્તો જોડાઈને ઘણા ઘણા ભક્તોના કોઈના રોડ આઈલેન્ડથી કોઈના પછી લોંગ આઈલેન્ડથી ને કોઈના પછી ટેક્સાસથી અઠવાડિયામાં એકાદ વખત એવો ફોન નવો આવી જ જાય સ્વામી કથા સાંભળું છું કથા ખૂબ સારી લાગે છે કથા સાંભળનારા ભક્તોને પણ મારી એક જ વિનંતી તમે કથા સાંભળો એટલું ને એ વિચારો થોડું આ કથાની સાથે તમે થોડું ચિંતન કરો આ ભગવાનની કથા છે આ શાસ્ત્રની કથા ભગવાન શ્રીહરીના શબ્દોને સાક્ષાત આપણે વાંચીએ છીએ તમે જાણો છો કોઈ વાત જે પ્રસંગમાં આવતી હોય એ જ વાત આપણે કરીએ છીએ પ્રસંગને છોડીને શાસ્ત્રને છોડીને કોઈ વાત આપણે કરતા નથી ગુરુજીની પણ એ જ રૂચિ કે શાસ્ત્રની વાત કરતા હોઈએ ત્યારે શાસ્ત્રમાં જે વાત હોય જે પ્રસંગ હોય એ જ ચર્ચા કરીએ તો જ આપણા ઉપર મહારાજ રાજી રહે તો જ આપણી કથામાં ભગવાનનો વાસ હોય તો જ આપણી કથામાં મોટા મોટા સત્પુરુષોનો વાસ હોય પણ આપણી કથામાં મહારાજ છે આપણને દેખાય તમે કથા સાંભળનારા ભક્તો આ કથા સાંભળો ધ્યાનથી વિચારો તમારા જીવનમાં કંઈ પરિવર્તન કરવા જેવું લાગે તો થોડું થોડું ચેન્જ કરતા જાઓ આવે છે ભક્તોના ફોન કે સ્વામી અમે અત્યાર સુધી માળા નહોતા કરતા હવે માળા ચાલુ કરી દીધી છે સ્વામી પહેલાં અમારા ઘરવાળા બેનો કથા સાંભળતા હું નહોતો સાંભળતો પણ હમણાં હમણાં થોડા સમયથી મેં કથા સાંભળવાની ચાલુ કરી ધન્યવાદ છે તમને કથા સાંભળો છો એટલે પણ આ કથા સાંભળવાથી જ સારું નહીં થાય સાંભળ્યા પછી વિચારવું પડશે વિચાર્યા પછી વર્તનમાં મૂકવું પડશે ભલે થોડી વાત સાંભળો પણ સાંભળ્યા પછી વિચારીને તમને યોગ્ય લાગે એવી રીતે વર્તનમાં મૂકવા પ્રયત્ન કરો પછી તમે જોવા કથા તમારા જીવનને સુખરૂપ બનાવી દેશે તમારા જીવનને ધન્ય તમારા જીવનને કૃતાર્થ બનાવી દેશે નથી લાગતું ભગત આ તો મહારાજ અગમ્ય છે જેના ઉપર કૃપા કરે જેટલી કૃપા કરે એટલું એને જ્ઞાન થાય એનો મતલબ કે આપણા ઉપર તો કૃપા મહારાજની છે છે ને છે ગંગા સાગર સંગમ ઉપર શ્રીહરી ત્રણ દિવસ રહ્યા ત્યારે ત્યાં રહીને લોકોને આનંદિત કર્યા પછી વહાણમાં બેસીને સમુદ્રની ખાડી ઉતર્યા કપિલ દેવજીના આશ્રમમાં પધાર્યા જે મેં વાત કરી ત્યાં તે આશ્રમને જોઈને મનમાં ઘણો ગમી ગયો કપિલાશ્રમને ચારેય બાજુ પ્રદક્ષિણા આકારે સમુદ્ર રહ્યો છે વચ્ચે બેટ ઉપર દરિયો છે બેટ છે બેટ ઉપર આશ્રમ છે સાગરની વચ્ચે કપિલાશ્રમ છવાઈને રહ્યો છે તેની શોભા વર્ણવી જાતી નથી સમુદ્રના પુષ્કળ રેતીની વચ્ચે તે બેટ છે તેમાં અપાર વૃક્ષ હતા તે વૃક્ષો ઉપર જાત જાતના પંખીઓ રહેતા હતા તેની શોભા કહી જાતી નથી તે પંખીઓનો મધુર કલરવ એવો સંભળાતો હતો કે માનો તે પક્ષીઓ શ્રીહરિના જ ગુણ ગાતા હોય પક્ષીઓ કોના ગુણ મોટા પુરુષો ને પંખીઓનો બહુ મોટો એક સંબંધ હોય છે કેવી રીતે કહો દાદા મારા જીવનમાં અનુભવેલી ત્રણ વાત ગોધરામાં ગુરુજી સત્સંગી જીવનની કથા કરતા હતા દોઢસો વર્ષનો પાટોત્સવ હતો એમાં ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ હતો ગોધરા જેવું ગામ દોઢસો વર્ષનો ઉત્સવ એમાં ઘનશ્યામ જન્મોત્સવ કેટલા માણસ હશે દાદા હજારો માણસ ભીડ તો સમાય નહીં સંતો પણ એટલા બધા સ્ટેજ ઉપર અને એમાં જન્મોત્સવમાં કેવા ફટાકડા ફૂટે કેવા વાજિન્દ્રો વાગતા હોય શું આશ્ચર્ય મેં તો આંખે જોઈલું કહું છું ઘનશ્યામ દાદા પણ એટલી આપણી બુદ્ધિ ત્યાર ને વિડીયો ઉતારી લઈએ હવે તો આ બધા ફોન બધા સ્માર્ટ થઈ ગયા તરત ને તરત આપણે કરીએ પણ એ જન્મોત્સવનો રાસ ચાલુ થયો જન્મોત્સવની જય બોલાણી ત્યારે બન્યું શું ખબર એક પોપટ એ મંડપમાં ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો પારણાની ઉપર થોડી વાર આટા માર્યા બધાએ જોયું કેટલા બધા સંતોએ પ્રવચનમાં વાત કરી છે એ આજે પણ રેકોર્ડ થયેલા પ્રવચનો છે પણ આ પોપટ કોઈ જગ્યાએ કેપ્ચર નથી થયો કારણ કે કોઈ ધ્યાન આપ્યું ન હોય ને ત્યારે પોપટ જોયો ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો પણ બધા સંતોએ સવાલનો જવાબ એટલો જ આપ્યો નક્કી આ આપણે પારણામાં ઘમશિયા પ્રગટાવ્યા પ્રગટાવવાને ઉત્સવ કર્યો ને આ મહારાજના દર્શન કરવા માટે અક્ષરધામના મુક્તો પોપટના રૂપમાં આવી ગયા વાત સાચીને આજે અમરનાથમાં બધા છે ને ક્યાં હિમાલય ઉપર બે કબૂતર જોવા મળે ખાલી હિમાલય ઉપર વેરાન વગડામાં જ્યાં માણસ જઈ ન શકે ત્યાં કોણ હોય અને કબૂતર જેવું પ્રાણી કે ઉપર બહુ નથી જઈ શકતું પણ કબૂતર નથી સમજો છો ને તમે શિવ અને પાર્વતી ત્યાં રહ્યા છે કબૂતર રૂપે કોઈકને દેખાય છે અમેરિકામાં આ તો ઘણા બધા હરિભક્તો જાણે છે જે સાથે હતા એ ભૂપાભાઈના ઘરે ગુરુજી પૂજા કરતા હતા ગુરુજી પૂજા કરે છે ગુરુજીની આદત બાર ખુલ્લા ચોકમાં બેસવાની વધારે એટલે ગુરુજી પૂજા કરે છે તો એમના ઉપરનું ડેક બીજા માળે બહુ સરસ ડેક અને ડેકમાં પૂજા કરે છે પૂજા ચાલુ કરી જ્યારે પૂજા ચાલુ કરી ત્યારથી ગુરુજીની પ્રસાદીની પૂજાની જે પેટી છે જેમાં મહારાજની અમૂલ્ય પ્રસાદીની વસ્તુ છે એના ઉપર એક ભમરો આવી સતત ફર્યા કર્યો સતત કેટલા બધા હરિભક્તો એ કેટલા બધા સંતો એ દર્શન કર્યા ભમરો ઉપર આપણે પ્રદક્ષિણા કરી એમ પ્રદક્ષિણા કરે એમ દર્શન કરે આખે જોઈ વાત કરું છું ભગવાનના મુક્તો ક્યારેક ક્યારેક આ પૃથ્વી ઉપર આવે છે આપણને દેખાતું નથી આપણને સમજાતું નથી પણ કોઈક એવું રૂપ લઈને આપણને ઝાંખી પણ આપી જાય છે કે અમે આવી ગયા તમારી પૂજામાં ભગવાન પ્રગટ છે દર્શન અમે પણ કરી ગયા તમારા ઉત્સવમાં ભગવાન પ્રગટ છેના દર્શન અમે પણ કરી ગયા આપણે અહીંયા પાટોત્સવ પીળા ઘનશ્યામ મહારાજને પધરાવાના હતા બધાએ વેધર ચેક કરી લીધેલું કોઈના વેધરમાં વરસાદ બતાવ્યો જ નહોતો અને ઘનશ્યામ મહારાજને આપણે પધરાવ્યા નગરયાત્રા ચાલુ કરીને આકાશમાંથી મૂસળાધાર વરસાદ ચાલુ થયો આખા આખા ગામના માણસો સિટીના માણસો ટાઉનના માણસો હરિભક્તો બધા જોતા રહ્યા શું હતું આ કેમ અચાનક વરસાદ આવ્યો કેમ કોઈ આગાહી કરી ન શક્યું અમેરિકાનું ફોરકાસ્ટિંગ તો કેટલું સચોટ છે કેમ ન થયું કારણ એ વરસાદ નહોતો એ મહારાજની ઈચ્છાથી થયેલો વરસાદ એમાં મુક્તોની હાજરી હતી એમાં દેવતાઓની હાજરી હતી

હજારો હરિભક્તોના અનુભવમાં આવે છે હજારોના સ્વપ્નમાં આવે છે હજારોના સંકલ્પ પૂરા કરે છે હજારોની ઈચ્છા પૂરી કરે છે કેટલા ભક્તોની માનતા કોઈ જોબ માટે એ તો આપણે વાત કરતા નથી ચાલુ કથામાં કેવા કેવા દાખલા નિષ્કામ સમય જાણે હું જાણું અમે બે સંતો વાત કરતા હોઈએ જોબ ન મળતી હોય કેટલી કેટલી મહેનત કરે જોબ મળી જાય આપણે સકામ ભક્તિ ચાલુ નથી કરવી એટલા માટે એના ઉપર આપણે ભાર નથી આપતા પણ કહેવાનું મહારત પ્રગટ છે સાચા દિલથી ભગવાન પાસે પ્રાર્થના કરીને તેની પ્રાર્થના મહારાજ ભલે એ ગમે ત્યાં બેઠો હોય છેક તેને સીમા બેઠો હોય પણ ભગવાન સાંભળે છે મહારાજ ત્યાં પધાર્યા પંખીઓ ભગવાનના ગુણ ગાતા હતા કેમ મહારાજ પ્રગટ આવ્યા છે પંખીઓ ગાવા લાગ્યા ત્યાં જાત જાતના પશુઓ પણ આનંદથી ઘૂમતા ફરતા હતા તે બેટમાં એક સુંદર અજોડ સરોવર હતું તે જોવામાં દિવ્ય સ્વરૂપ લાગતું હતું ઠેક ઠેકાણે કુવાઓ અને વાવો હતી તેનું પાણી એટલું મીઠું હતું કે પિનારાનું મન ક્યારે કચવાતું નહીં સમુદ્રના કાંઠા ઉપર અને સુશોભિત કપિલ દેવનું સ્વરૂપ હતું તે સ્વરૂપ સિદ્ધાસને બેસીને ધ્યાનમાં તલ્લીન હોય તેવું દેખાતું હતું કપિલ દેવની મૂર્તિ અતિ શ્વેત હતી મૂર્તિના મસ્તક ઉપર જટા શોભતી હતી સુંદર કમળની પાખડી સમાન નેત્ર હતા મંદ મંદ હાસ્ય ભરેલું મુખ હતું અને સુખદાયક તપ કરતા હોય તેમ જણાતું હતું શ્રી કપિલ દેવજી ભગવાને માતા અને પિતાને શ્રેષ્ઠ અને અનુપમ જ્ઞાનોપદેશ ઉપદેશ કર્યો હતો શ્રીમદ ભાગવત ઉપદેશ છે સાંખ્ય શાસ્ત્ર તરીકે ઉપદેશ પ્રસિદ્ધ થયો છે હમણાં જે આપણે શ્લોક બોલ્યા ભગવાનમાં હેત કરવા માટે પ્રસંગ મજરમ પાસ જેવું એ દેહને દેહના સંબંધીમાં છે એવું ભગવાન અને ભગવાનના સંતમાં થાય ત્યારે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય આ મૂળ ઉપદેશ ભાગવતમાં કપિલ દેવજી સ્વરૂપ નથી લોકોનો મોક્ષ કરવા માટે મહાન સમર્થ એવા કપિલ દેવજીએ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ અને યોગ આ પાંચ તત્વોનો ઉપદેશ કર્યો અને સ્થાપન કર્યું હતું શ્રી હરિએ તે મંદિરમાં જઈને કપિલ ભગવાનના દર્શન કર્યા કપિલ માફક જ ત્યાં તપ કર્યું અને બે માસ સુધી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂરમાં શ્રી હરિ કપિલાશ્રમ પધાર્યા એ નામે આડત્રીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજ